ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી કે પાઠ્યપુસ્તક જે આપણું કેકારાઓ નામનું જે પાઠ્યપુસ્તક છે એમાં પાઠ નંબર 1 કે મજા તો માળિયામાં અને કાંતરિયામાં એ પાઠ વિશે આપણે સમજૂતી મેળવવાના છીએ. તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો. તો વિડીયોની આપણે શરૂઆત કરીએ અને પાઠ જે આપેલો છે માળિયામાં અને કાંતરિયામાં, કે માળિયામાં એટલે આપણે ઘરે જે માળિયા હોય છે રૂમમાં અને જે આપણો વસ્તુનો સામાન જે ન જોતાનો બધી ફેંકી દેવાની વસ્તુ બધી હોય એ માળિયામાં પડી હોય, અને કાંતરિયામાં એટલે કે એક જાતનો પ્રકારનો મેળો કહી શકાય આપણી ભાષામાં ગુજરાતીમાં એ વિશે વાત છે. તો આપણે ફટાફટ એનું સમજૂતી મેળવીએ. કે ગીત છે રમણલાલ સોનીની કાવ્ય પંક્તિ કે ખદુક ઘોડા ખદુક ખદુક ઘોડા ખદુક, કે ઘોડો મારો સાત પાંખાળો ઉડતો ચાલે કેવો. એટલે ઘોડાની વાત થઈ કે ઘોડો મારો કે સાત પાંખવાળો ઉડતો ચાલે, એટલે પતંગિયું કેમ ઉડતું હોય એ રીતે કે સાત પગ પાંખવાળો ઘોડો છે કે એ ઉડતો ચાલે કેવો. કે કેડી નહીં ત્યાં કેડી પાળે જળ જંગલમાં એવો, એટલે આપણે જ્યાં રસ્તે જતા હોય એટલે કેડી ન હોય તો આપણે કેમ કેડી પાડીએ એ રીતે વાત છે. કે કેડી નહીં ત્યાં કેડી પાડે, એટલે કેડી જ્યાં ન હોય ત્યાં કેડી પાડે, અને જળ જંગલમાં એવો એટલે જળ ને જંગલમાં આપણે જોઈએ તો ત્યાં કેડી ન હોય પણ તે ત્યાં છાલીને ઉડીને કે કેડી કરે છે. ખદુક ઘોડા ખદુક ખદુક ઘોડા ખદુક, માંગે એના ખાવું પીવું માંગે એના ચારો, એટલે ખાવા પીવાનું કંઈ માગતો નથી. ચારો એટલે આપણે પાછામાં અહીંયા ગામડામાં કે સારો એટલે ઘાસ હોય એ એક ખાવાનું અને કે ઘાસ પણ માગતો નથી. કે હુકમ કરો ને કરો સવારી પળનો નહીં ઉતારો, એટલે તમે ક્યાંક ફટાફટ તમારે જવું હોય ને તમે કોકને કહેતા હોય હુકમ કરો એટલે તૈયાર જ હોય. હુકમ કરો ને કરો સવારી એટલે આદેશ આપો તમે એટલે એ તૈયાર જ હોય, પળનો નહીં ઉદાહરણ એટલે પળની પણ વાત નહીં એમ. ખદુક ઘોડા ખદુક ખદુક ઘોડા ખદુક, કે જાય ટપીએ ખેતર પાદર જાય ટપીએ ડુંગર, એટલે આપણા ખેતરના શેઢા હોય એનું આપણે ગામડામાં પાદર હોય કે ટપી જાય અને ટપી જાય એ ડુંગર. માન ઘણું અસવાર તણું જે રાજાનો છે કુંવર, એટલે રાજાના કુંવરનું કેવું માન હોય એ રીતે આ ઘોડાનું પણ માન છે. રાજાનો કુંવર જે હોય એનું રાજગાદી પર ને આ તે કેવું મસ્ત એનું બધું સ્વાગત ને એવું બધું હોય ને બધું એની વાત થઈ. ખદુક ઘોડા ખદુક ખદુક ઘોડા ખદુક, આ રીતે મસ્ત મજાનું કાવ્ય હતું ગીતડું તો રમણલાલ સોનીએ લખેલું છે. હવે વાંચો અને ભજવાનું છે, જોડી કાર્ય કરશું આપણે. કે આયત કહે છે કે ભેંસનું પૂંછડું પકડીને કેમ ઊભો છો. જે આયત છે એ ટીકુને કહે છે કે ભેંસનું પૂંછડું પકડીને કેમ ઊભો છે, તો કે ગરોળીની જેમ આની પૂંછડી ચૂંટી જાય છે કે કેમ એ ચકાસું. એટલે આપણી ઘરે ગરોળી હોય એને તમે પૂંછડી અડો અથવા કંઈક વસ્તુ અડાડો તો એની પૂંછડી ચૂંટી પડી જાય, એટલે એ ટીકુ છે એ તપાસ કરે છે કે એની પૂંછડી ત્યાંથી ચૂંટી પડી જાય છે કે કેમ એ જોઉશું. પછી મમ્મી મમ્મી કહે અલ્યા આ કોબીજના બધા પાંદરા છૂટા પાડી શું કરે છે. યતા કહે છે કે એમાંથી ખાવાનું ફળ શોધશું. તમે કોઈ બીજ જોયું હોય તો એના પાંદડા પાંદડા જોઈએ, તમે માથેથી પાંદડા છૂટા છૂટા પાડતા જાઓ તેમાં કંઈ ફળ ન નીકળે, એ જે પાંદડા જોઈ બધી હોય એ જ કોબી હોય. હવે સરસ મજાની બિચારી કે ફિયોના નામની એક છોકરી છે એની વાર્તા છે, તો આપણે એનું થોડુંક કથન કરીએ. કે મહેરા સાહેબના ગર્ભ શ્રીમંત કુટુંબમાં એમની 7 વર્ષની પૌત્રી ફિયોના કે વયમાં સૌથી નાની, એટલે મહેરા સાહેબના ગર્ભ શ્રીમંત એટલે જે દીકરો અથવા દીકરી ગર્ભમાં જ હોય ત્યારથી જ એના માતા પિતા હોય એને ગર્ભ શ્રીમંત આપણે કહીએ છીએ. કે પૌત્રી એટલે પપ્પાના દાદા પપ્પાના પપ્પા હોય એને આપણે પૌત્રી અથવા પુત્ર થઈએ. અને કે ફિયોના એ સૌથી નાની છે કુટુંબમાં, એનીમાં પણ 45 વટાવીશું, કેટલીની માતા જે છે એના પણ 45 વર્ષ થઈ ગયા. પછી દાદા દાદીની તો વાત જ છે, એટલે 45 એના મમ્મીને થયા તો દાદા દાદીની વાત જ છે. કે 2 પેઢી પહેલાંના રૂઢિ રિવાજ મુજબ સાસુ વહુ એને ઉછેરતા, એટલે પહેલાંનો જે રિવાજ હશે એટલે સાસુ અને વહુ જે હોય એને ઉછેરતા. તમા ચકડી તોફાન મસ્તી બધાથી એ સાવ અજાણ,
તમે ગામડાનું છોકરું છો તો એ તમાચકડીને તોફાન મસ્તીમાં બધેથી ટેલેન્ટેડ હોય બાળક, પણ સિટીના બાળકો હોય યા ફિયોના જેવા તો એને આ ધમાચકડી તોફાન મસ્તીથી કાંઈ ખબર જ ન હોય એવી વસ્તુ પણ હોય કે મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય નહીં. એટલે મોટા ઘરનું કુટુંબ હોય, શ્રીમંત હોય તો એની છોકરી બહાર તો રમવા જાય નહીં. એને સૌથી વધુ દોસ્તી દાદા સાથે, એટલે આપણું જોઈએ તો આપણે પણ દાદા સાથે જ આપણી દોસ્તી હોય. દી આથમીએ દી આખાની રામ કહાણી એ દાદાને સંભળાવતી, એટલે દી આથમી અને દી ઉગે ત્યારથી આખો દિવસ દાદા દાદા જ થાય આખું, કે રામ કહાણી એ દાદાને સંભળાવતી. એટલે વાર્તા હોય રામની, જે કહાની બધી રામની બધી વાર્તા, એ કે દાદાનું બહેરાપણું એના બબડાટની આડે કદી નહોતું આવતું. એટલે દાદા બહેરા હતા પણ એની બબડાટ હોય એના આડે ક્યારેય આવતું નહોતું. ફિયોના ઓ ફિયોના, ખાસ એની સંભાળ માટે રાખવામાં આવેલ આધેડ વયની આયા, કે ઘરમાં જે દેખભાળ આપણે રાખતા હોય, આપણી ભાષામાં નોકરાણી કહેતા હોય એને, કે ઘરે રાંધી જાય ને સંસવારે પોતાને બધું કરી જાય એ રીતે આપણે રાખતા હોઈએ છીએ, ત્યાં પણ આયાની એક નામની સ્ત્રી હતી આધેડ વયની. કે આવી બૂમ સાંભળીને ફિયોના કપાળે ફિયોનાના કપાળે કરસલી પડતી, એટલે આયાની બૂમ સંભળાય એટલે કરસલી પડે, એટલે ગુચ્છો આવે એટલે કરસલી પડે. કે સમયપત્રક મુજબ નહાવું, ધોવું, ખાવું પીવું, દિવસમાં બે વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડથી એ વાજ આવી ગઈ હતી, એટલે કંટાળી ગઈ હતી કે ભાઈ સમયપત્રક મુજબ ચાલવાનું થાય તો નહાવાનું થાય, ધોવાનું, ખાવું પીવું બધું સમયપત્રક મુજબ હોય, એનાથી એ કંટાળી ગઈ હતી. કે બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈને રહેવું પડતું, એટલે બપોર હોય એટલે એનો રૂમ હોય એમાં જ એને રહેવું પડતું. મોટા પલંગમાં એ પાસા કસ્તી પડતી રહી હતી, એટલે પડખા ફરે, બહાર તો કંઈ રૂમમાં જવાય નહીં, ઘરની બહાર ક્યાંય જવાય નહીં, એટલે શું કહેવાય, ઓર પલંગમાં એ પાસા કસ્તી પડી રહી હતી. એટલે એક બાજુ આપણી ભાષામાં કેવી તો આળોટિયા મારતી. કે પવનની લહેરખી સાથે એને બહાર દોડી જવાનું મન થતું, પવન કેવો ધીમો ધીમો વાગતો હોય એ રીતે એને પણ એમ થતું કે લને હું બહાર આટો મારી આવું, પણ સામે પહેર ગીર સમી આયા સાપા ઉથલાવતી બેઠી જ હોય ને. પહેરે ગીર એટલે જે આખો દિવસ આપણા બેંકમાં તમે જુઓ ને તો એની રખવાળી કરતા હોય બેંકની, બે ચોકીદાર આપણી ભાષામાં કહીએ તો પહેરે ગીર રાખેલા હોય બે બાજુ, એની એની જેમ કે આયા જે હશે આધેડ વયની સ્ત્રી કે એ સામે જ જોઈને બેઠી હોય. પણ એક દિવસ આયાને ઝોંકું આવી ગયું, એટલે જે આયા નામની જે ઘરે જે ધ્યાન રાખે છે એને ઝોંકું આવી ગયું અને ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. એટલે ચોર પગલે એટલે કે ચોર આપણા ઘરે ક્યાંક જાય તો કેમ ધીમે ધીમે પગલે જાય એ રીતે. કે રસ્તા પર આવી ત્યારે એની સાથી ધડક ધડક થતી હતી, એટલે ક્યારેય ઘરની બહાર રમવા ગયા ન હોઈએ અને અચાનક આપણે ભૈયા જઈએ બહાર પરમિશન લીધા વગર, તો સ્કૂલમાં પણ આવું થાય આપણે બહાર રખડવા વહી જઈએ અને જો ઊંચા ઘર ક્યાં હોય તો કેવું આપણું સાથીમાં ધડક ધડક થાય, એ રીતે આયાને સોરી ફિયોનાને પણ થયું. કે આજુબાજુ જોયા વિના એણે તો બસ મુઠ્ઠી વાળીને દોડ્યા કર્યો, એટલે આજુબાજુ ક્યાંય જોયું નહીં એને જવું તું તે ત્યાં મુઠ્ઠી વાળીને દોડવા માંડી. કે કૂતરાના ભસવાના અવાજે જ્યારે એ શોકીને ઊભી રહી ત્યારે સામે એક ઘરનો વાડો હતો, એટલે રસ્તામાં કૂતરા ભસતા હોય તો ફિયોનાને પણ અવાજ સંભળાણો, ત્યારે આમ અચાનક ગભરાઈ ગઈ અને ઊભી રહી ગઈ. તો ઘર જ્યાં ઊભી હતી ત્યાં એક ઘરનો વાડો હતો. કેવી ભીગ ચાંપ્યા ઊભેલી એના જેવડી ત્રણેય છોકરી હજી પડી, એટલે ઘરનો વાડો હતો ત્યાં છોકરીઓ હતી, તો એ કહે છે કે કેવી ભીગ ગઈ કે એ છોકરીઓ પછી હચે છે. કે તારું નામ શું, કે એમાંની એકે પૂછ્યું, એટલે ત્રણ જે છોકરીઓ હતી એમાંથી એને પૂછ્યું કે તારું નામ શું, કે ફિયોના મહેરા, એટલે નામ શું છે તો કે ફિયોના મહેરા, કેવું મજાનું નામ છે. અને તારું એટલે ફિયોના પૂછે છે કે મારું નામ ડોલી અને આનું નામ પર્લ અને પેલીનું નામ મરલ, ત્રણ છોકરીઓ હતી એમાં એકનું નામ ડોલી, પર્લ અને મરલ, અને પણ હિંચકા ખાય છે એ અમારો ભાઈ છે, એટલે ત્રણ બેન અને એનો એક ભાઈ છે, કે અને પણ એ જે હિંચકા ખાય છે એ અમારો ભાઈ છે. કે અમારી સૌથી નાની બહેન કે કોડિયામાં છે, એટલે કે હજી એની નાની બહેન છે એ નાનું કોડિયું હોય આપણા ઘરે એમાં છે, કે જોયું છે તારે તો અંદર આવને, એટલે એને કહે છે ફિયોનાને કે નાનકડી મારી બહેન છે કોડિયામાં એને જોયું હોય તો અંદર આવને. ફિયોના છે એ રાજી રાજી થઈ એ બધા સાથે પડી ગઈ, એટલે રમવાનું ક્યારે એને મળ્યું ન હોય, બહેનપણી સાથે ક્યારેય રહી ન હોય, એટલે રાજી થઈ અને એની સાથે પડી ગઈ.
કે રમતા રમતા બધા માળિયા પર આવ્યા. એટલે ઘરમાં માળિયું હોય કે બધું વેર વિખેર પડ્યું હતું, એક બાજુ મોટો ખાટલો હતો એ તૂટેલો ફૂટેલો, એટલે ગરીબ ઘરમાં તમે જાઓ તો આ રીતની પરિસ્થિતિ જોવા મળે કે બધું વેર વિખેર પડ્યું હોય અને ખાટલો ના બધું તૂટેલું ફૂટેલું હોય, કે ઢીલો થઈ જવાને લીધે ઘોડિયા જેવો બની ગયેલો. એટલે ઢીલો થઈ ગયો હોય તો ઘોડિયું કેવું હોય, એ રીતનો ખાટલો થઈ ગયો હોય. ગામડાના બાળકો હોય એને ખ્યાલ જ હોય કે હું પરલ અને મરલ કે ત્રણેય આમાં સૂઈએ છીએ, કે ત્રણેય જે બહેનો છે એ આ ખાટલામાં સૂઈએ છે. એમ કે રાતે ઠંડીમાં ત્રણેય બહેનો એક મેળને વળગીને હસતી રમતી વાતો કરતી કેવી મજેથી ઊંઘી જતી હશે, એવો વિચાર ફિયોનાને આવી ગયો. કે ફિયોનાને વિચાર આવ્યો કે ત્રણેય બહેન એકાબીજીને વળગીને આમ છૂતી હસતી રમતી કેવી બધી ઊંઘ કરતી હશે અને કેવી સૂઈ જતી હશે, એવો ફિયોનાને વિચાર આવે છે. ફિયોના જો આ છાપરા પરથી આખું નગર દેખાય, એટલે છાપરું હોય ઘરનું એની માથે જઈને જોયે છે તો, અને પછી કહે છે કે અહીંથી આખું નગર દેખાય છે, કે ચારે બાજુ નજર નાખતા એના પોતાના ઘર પાસેનો ટાવર પણ નજીક દેખાયો. એટલે છાપરા માથે ચડીને જોવે છે, એક મેળો હોય એ રીતનું વસ્તુ હોય, છાપરાનો એક ભાગ જ હોય, કે એની માથે ચડીને જોવે છે. એટલે કે ફિયોના જે છે એનો બંગલો જ્યાં છે એની બાજુમાં ટાવર હતો એ પણ એને નજીક દેખાય છે. કે હતારીની મારું ઘર તો અહીંથી નજીક લાગે છે, એટલે આપણે કેવી ને એ રીતે હતારીને કે હાશતારી કે એમ અહીંથી તમારું ઘર નજીક જ છે એમ. કે ફિયોના મનોમન બબડે, એટલે મનમાં એ બબડે છે. એ છાલ આપણે કૂદકા મારીએ, પરલ દરખાસ્ત મૂકી. એટલે ફિયોનાને કહે છે પરલ કે આપણે અહીંથી કૂદકા મારીએ, પણ નીચે બધું ખરવા માંડતા માં નીચેથી બરાડી, મારા પિટિયાઓ ઉતરશો કે નહીં નીચે. એટલે એની માં હતી, એટલે ઝાડવામાંથી હિંચકા ખાતા હોય બધી વસ્તુ ખરતી હોય, એટલે એની માં બરાડા પાડે છે કે કહે છે કે ત્યાંથી તમે નીચે ઉતરશો કે. અમે બધા નીચે આવ્યા. ફિયોના તો ગભરાઈ ગઈ હતી, પણ આશ્ચર્ય કે માનો મોઢા પર ગુચ્છાનું નામ નિશાન નહોતું, ઉલટાનું તેણે તો છોકરાઓને ખાવા બેસવા કહ્યું. એટલે એની માં હતી એને નીચે બોલાવી બધાને. એટલે ફિયોના જે હતી એ ગભરાઈ ગઈ કે હવે કંઈક કહેશે તો, પણ આશ્ચર્ય કે એવું થયું કે એની માએ કંઈ ખીજાવવાનું કંઈ નામ નિશાન નહોતું, ઉલટાનું એને કીધું કે બધાએ ખાવા બેસવું. કે બા ફિયોનાને સાથે બેસાડીએ, તો છોકરીઓ પૂછે છે કે હા બેછાડને, અને ત્રણેય નાચવા લાગે. એટલે ફિયોનાને આ પાડી એટલે ત્રણેય છોકરી નાચવા લાગે છે, કે ફિયોના પણ સાથે ઠેકડા મારવા લાગી એટલે એને પણ મજા આવી ગઈ. અને એક જ થાળીમાં ચારેય સહેલીઓએ મસ્તી તોફાન કરતાં કરતાં ખાધું. એટલે બધી મિત્રો ભેગા થાય ને એ ખાવાની મજા કંઈક અલગ જ હોય. ઘેર ચાંદીની થાળીમાં પંચ પંકવાન ખાઈને કંટાળેલી ફિયોનાને આ બહુ ભાવ્યું. એટલે ઘરે શ્રીમંત ઘરમાં હતી એટલે પંચ પંકવાન એટલે પાંચ જાતના જે મીઠાઈ હોય વસ્તુ હોય પાંચ જાતની એ ખાઈ ખાઈને એ કંટાળી ગઈ હતી, પણ આ ઘરનું એને બહુ ભાવ્યું. અને ફરી પાછી ધીંગા મસ્તી સંતા કુકડીની રમત શરૂ થઈ. એટલે ફરી પાછા ખાઈ પીને પાછા રમવા મળ્યા. કે દાદર નીચે માળિયા પર કબાટ પાછળ બારણાની આડે છે બધે છોકરાઓ સંતાને બેસતા, જે સંતાકલો આપણે રમતા હોય એ સંતા કુકડી કહીએ ને ગામડામાં એને સંતાકલો દાગે. આ રીતની વસ્તુ હોય એની પાછળ આપણે છુપાવવાનું હોય. ડોલી ફિયોનાને ખેંચીને કોઠારમાં લઈ ગઈ, કે ત્યાં ગાઢ અંધારું હતું, કે અનાજની કોઠીઓ કે પેટી પટારા તૂટેલો ફૂટેલો સામાન કે આ બધા વચ્ચે ફિયોના કે અધર્શ વાચે ઊભી રહી. કે સંતા વચ્ચે આવવાનું હતું એટલે આ એને રૂમમાં એને લઈ જાય છે કોઠારમાં, ત્યાં અંધારું હતું કે અનાજની કોઠીઓ કે પેટી પટારા બધું તૂટેલું હતું, કે ત્યાં ફિયોનાના શ્વાસ કે અધર થઈ જાય છે, કે મરલ ઉપર દાવ હતો. એટલે એ કહે છે કે રેડી એ બહારથી બોલી, એટલામાં ફિયોનાના પગ પરથી કંઈક સરકી ગયું અને એ બીને બૂમ પાડી ઉઠી. ડોલી એના મોઢે હાથ દબાવી બોલી, ચૂપ રે પકડાય જેવું લાગે છે તારે, વિકર્ણ બિલાડી ઉંદરથી ગભરાય છે. એટલે એ ડોલી એને જે રૂમમાં કોઠારમાં લઈ ગઈ હતી ત્યાં ગાંઠ અંધારું હતું ને સામા તૂટેલો ફૂટેલો બધો પીડ્યો હતો, પણ ઉંદર જેથી નીકળ્યો છે એટલે પૂંછડી એને પગેથી સરકાય એટલે એર બૂમ પાડી ઉઠે છે, કંઈક નીકળ્યું એમ, કંઈક બીક લાગી ગઈ એને. એટલે ડોલી એને કહે છે કે બીકણ બિલાડી ઉંદરથી ગભરાય છે. રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો, કે માથામાં બધે બાવા બાજ્યા હતા, જરાક ફરાક જે ફડાકો એનું એ ઉતરડાયું હતું, કે ચોટલાની રિબિન ચાપ પડી ગઈ અને હાથ પગ ધૂળ ધૂળ. કે રમત રમીને આપણે બહાર નીકળ્યા હોય એટલે આપણો પણ અવતાર આવો જ હોય કે,
અને પાછી બધા હિંચકે ચડી ગયા. પછી પાછા હિંચકે રમવા મળ્યા. કોઈએ ચૂસવ્યું, ચોર સિપાઈ રમીએ. પોલીસ આવી સોર જીવ લઈને નાઠ્યા કે હિંચકાનો વેગ વધ્યો. અરે આવ્યા રે પોલીસ, આ રીતની રમત હોય? હિંચકો ઊંચો ને ઊંચો જતો ગયો. ફિયોના સળિયાને ઝજ્જર પકડીને છીટકી રહી. ત્યાં તો ફિયોના મહેરા બહારથી પરિચિત અવાજ કાને પડ્યો. એટલે આ અવાજ એની આયાનો હતો, બોલાવવા આવ્યા હતા. કે એને ખ્યાલ આવી ગયો કે ફિયોના આ બાજુ રમવા વહી ગઈ છે, એટલે પાછળથી અવાજ આવે છે. જમીનને પગ અડ્યા હિંચકો એકદમ ઊભો રહ્યો. સામે આયાનો રુદ્ર અવતાર જોઈને ફિયોના હેપતાઈ ગઈ. એટલે ગુચ્છે હોય એ રીતનો એનો ચહેરો હતો અને ફિયોના હેપતાઈ રહે છે એકદમ, કે ગભરાઈ જાય છે. કે રુદ્ર અવતાર કે ગુચ્છાવાળો ભયંકર ગુસ્સાવાળું રૂપ હોય એનું એવું, અને હેપતાઈ જાય છે. કે છાલ નીચે ઉતર, કે આવા ભિખારડાઓ જોડે તે તારાથી રમાતું છે. એટલે એ ભિખારી શબ્દ વાપર્યો છે, કંઈ વસ્તુ હોય નહીં એવું ગરીબ ઘર માટે. આયા એમ કહે છે કે આની સાથે તારે રમાતું છે, તારો વેસ્ટ તો જો, ઘરે જઈને પહેલ વહેલી મારે તને નવડાવવી પડશે, આયા એવું કહે છે. અને હાથ તાણીને તે ફિયોનાને ઘરે લઈ જવા લાગી. કે બિચારી ફિયોના દયામણી આંખે પાછળ બહેનપણીઓ સામે જોતી જોતી એ આયા સાથે ઢસડાતી, જાણે કસાઈને ત્યાં ન ઢસડી જવાતી હોય. ગાયને જે કસાઈને ત્યાં લઈ જતા હોય અને એમ કેમ ઢસડીને આપણે જે લઈ જાય, એ રીતે ફિયોનાને પણ એ ત્યાંથી લઈ જાય છે. કસાઈ કે પશુ જે મારીને એનું માંસ વ્યાસમાં ધંધો કરતા હોય એને એની વાત છે. ઘરે જતાં જતાં આયા કહેતી, તારે બહાર શું કામ આવવું જોઈએ? ઘરે કેવા મજાના રમકડા છે અને કપડાં તે બગાડાય. પણ ફિયોનાને આમાંનું કશું સંભળાતું નહોતું, કારણ કે ત્યાં તે પડી ગઈ હતી. એના કાનમાં તો ડોલીના ઘરમાંની ધમા ચકડીને આનંદ કલોલના પણકારા વાગતા હતા. કે આ રીતનું સરસ મજાની એ ફિયોના નામની છોકરી છે એની વાર્તા હતી. કે વિલિયમ મેહનોની અંગ્રેજી વાર્તા છે ને, એમાંથી હરિશ્ચંદ્ર એ લીધેલી વાત છે. આખી હવે વાત છે, તમને વાર્તા સાંભળીને ક્યારે દુઃખ થયું, ગુચ્છો આવ્યો, મજા પડી, બીજું શું શું થયું એ આપણે લખવાનું છે. આગળ જોઈએ એમાં કે તમે ઘરે કોની સાથે સૌથી વધુ વાતો કરો છો, કેમ, કે તમને કઈ રમતો ગમે છે, તમે ક્યાં મિત્રોના ઘરે જાઓ છો, શા માટે અને ત્યાં શું કરો છો, કે ફિયોના જેવી છોકરીને ક્યારે મજા આવે, તે કેવી રીતે ખુશ થાય, તમે રમીને આવો ત્યારે તમારા દેખાવ વિશે વડીલો શું કહે છે, જે માળિયામાં કે અભરાય પર શું મુકાય, આ રીતના બધા પ્રશ્નો છે આપણે જોઈએ. કે તમને વાર્તા સાંભળીને ક્યારે દુઃખ થયું, ગુચ્છો આવ્યો, મજા પડી, બીજું શું શું થયું? તો કે જ્યારે ફિયોનાને ઘરની બહાર જવા દેવામાં આવતી નહોતી એ સાંભળીને આપણને દુઃખ થાય, કે બહાર રમવા કેમ નહીં જવા દેતા હોય. પછી જ્યારે એને આયા આ ડોલીના ઘરેથી ઢસડીને જ્યારે લાવતી હતી ત્યારે એ જોઈને પણ આપણને દુઃખ થાય છે. આયા ફિયોનાને ઢસડીને ઘરે લઈ જતી હતી એ સમયે ખૂબ ગુચ્છો આવ્યો, કે દુઃખ થાય અને આપણને ગુચ્છો પણ આવે. કે જ્યારે ફિયોના કોઠારમાં સંતાઈ હતી ત્યારે તેની જે હાલત થઈ એ જોઈ મને મજા આવી. જ્યારે ઉંદર નીકળે છે, પૂંછડીને પગડી જાય છે, એટલે કેવી બી જાય છે, ત્યારે ખૂબ મજા આવી ગઈ બધાને. કે આ વાર્તા સાંભળીને મને બીજા કેટલા પણ પ્રશ્નો થયા છે. કે તમે ઘરે કોની સાથે સૌથી વધુ વાતો કરો છો, કેમ, એટલે તમે જે લખતા હોય લખવાનું છે, વાતો કરતા હોય. મેં જો અહીં લખ્યું છે કે અમે ઘરે દાદા દાદી હોય, પપ્પા મમ્મી હોય, કાકા કાકી હોય, કે આ બધા સાથે આપણે વાતો કરતા હોઈએ છીએ. પણ સૌથી વધારે જે વાતો કરીએ એ આપણે અહીં લખવાનું છે. અને શું કામ? તો કે તેમની વાતો અને વાર્તાઓ સાંભળવાની અમને ખૂબ મજા પડે છે. તમને કઈ કઈ રમતો ગમે છે? કે અમને સંતા કુકડી, લંગડી, નારગોલ, કબડ્ડી, સોન ચાકલી, સોનાનો રૂમાલ, ઘણી બધી એવી રમતો હોય આપણે બધાએ રમતા હોઈએ છીએ. તમે ક્યાં મિત્રના ઘરે જાઓ છો, શા માટે અને ત્યાં શું કરો છો? તો કે હું મારા મિત્રના ઘરે કે લેસન કરવા આપણે જતા હોઈએ છીએ અને પછી રમીએ છીએ. અને પછી લેસન થઈ જાય તો થોડુંક વાંચીએ, રમીએ અને આ રીતે આપણે બધું કામ કરતા હોઈએ છીએ. ફિયોના જેવી છોકરીને ક્યારે મજા આવે, તે કેવી રીતે ખુશ થાય? તો કે ફિયોના જેવી છોકરીને જ્યારે ટાઈમ ટેબલ વગર અને બંધનમાંથી જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે જિંદગી જીવવા મળે, કે ત્યારે મજા આવે, ત્યારે જિંદગી જીવવા મળે. અને જ્યારે ઘણા બધા મિત્રો સાથે તીંગામસ્તી કરવા મળે ત્યારે ખૂબ મજા આવે. હવે આપણે આગળ જોઈએ
કે આયાની જેમ બેઠા બેઠા ચોખ્ખું ખાઓ, કે વાર્તામાં આવતા શબ્દોના નજીકના અર્થ, કે વાર્તાનું વાક્ય વાંચીને આપણે કીધા છે. તો કે સોર પગલે, એટલે એનો અર્થ શું થાય? તો કે સોરી છોરી સોર સોરી કરવા લાગે, સોર જે હોય એ ચોરી કરવા ચાલે એમ સાનું માનું, કે ફટ એ રીતે થાય. જવાબ, અને રામ કહાણ એટલે કે રામ ભગવાનની વાર્તા. ભળી ગઈ એટલે કે ભેળી ભેગી મળી ગઈ એટલે બધા સાથે ભળી જવું. નામ નિશાન નહોતું એટલે કે અતો પતો નહોતો. પરિચિત એટલે જાણીતું, અને સમી એટલે એક સરખી થાય. હવે શબ્દોના અર્થ જાણો. વાર્તામાં ક્યાં શબ્દ આ શબ્દ આવતો હોય તે વાક્ય નીચે લીટી દોરો. તમે પણ એક વાક્ય બનાવો. વર્ગમાં કહો કે તમારા મિત્રોએ બનાવેલા વાક્ય સંભળાવો. કે પહેરે ગીર એટલે કે જગ્યાનો જે રખેવાળો હોય એનો પહેરો ભરનાર કહેવાય, અને લાંબા સમય જ્યાં જગ્યાએ ઊભા રહે કે એ વ્યક્તિની દેખરેખ રાખનાર. કે નેતા અને અભિનેતા જે હોય અને ખેલાડી હોય કે આવા પહેરેગીર રાખે, કે આવા પહેરેગીર 7 થી 7 કલાક જેટલું ઊભા રહેતા હોય છે. મંદિરના દરવાજાની બંને બાજુએ પહેરેગીરની મૂર્તિ હોય છે. પછી આપણે લખેલું છે કે સૈનિક જે હોય છે એ બોર્ડર ઉપર કે પહેરેગીર તરીકે સતત એની ફરજ બજાવતા હોય છે. કે પૌત્રી એટલે કે જે આપણો પુત્ર હોય એની પુત્રી અને દીકરાની દીકરી, આ રીતે થાય. દાદા અને પુત્રીનો સંબંધ થાય. કે ફિયોના નરેશભાઈ ફતેહજી મહેરા, એટલે ફિયોનાનું નામ આખું શું છે? તો કે ફિયોના નરેશભાઈ ફતેહજી મહેરા. ફિયોના ફતેહજીની પૌત્રી એટલે ફતેહજી છે નરેશભાઈના પપ્પા, એની પુત્રી થાય, પૌત્રી થાય. પછી નરેશભાઈની પુત્રી થાય. કે ફિયોનાના મમ્મીના સાસુનું નામ કે લક્ષ્મીબેન, કે લક્ષ્મીબેનની પૌત્રી કહેવાય. ઉપરની રીતે તમારું નામ લખો, એટલે મેં અહીં મારું નામ લખ્યું છે એ રીતે તમારું નામ લખવાનું છે. છોકરી હોય છોકરીને ખાલી જગ્યાને શું કહેવાય? તો કે તમારા મમ્મીના ભાઈના દીકરાની મમ્મી, એટલે તમારા જે મમ્મી હોય એટલે તમારા મમ્મીના ભાઈ એટલે તમારા મામા, એટલે મામાની દીકરીની મમ્મી. એટલે કે આપણા મમ્મી હોય એનો ભાઈ એટલે કે એ આપણા મામા થાય. કે એનો દીકરો જે હોય એની મમ્મી એટલે કે ભાઈની જે મામાની ભાઈની જે બેન હોય એ એટલે કે મામી થાય. એટલે કે આપણા મમ્મી હોય એનો ભાઈ એટલે કે આપણા મામા થાય, એટલે એની જે ઘરવાળી હોય એને આપણે મામી કહીએ છીએ. કે મમ્મીના ભાઈ એટલે કે મામા, અને મમ્મીના ભાઈનો દીકરો એટલે કે મામાનો દીકરો આપણે કહેતા હોય એને ભાઈ કહીએ. પછી મમ્મીના ભાઈના દીકરાની મમ્મી, મમ્મી જે છે આપણા એના ભાઈની દીકરીની મમ્મી એટલે કે મામાના દીકરાની મમ્મી એટલે કે મામી. પછી ફોઈના પપ્પાની પૌત્રી એટલે કે આપણે થઈ આપણા ફઈ હોય, આપણા ફઈ હોય એના પપ્પા હોય એટલે કે ફઈ એટલે આપણા પપ્પાના બેન એટલે એની પૌત્રી એટલે કે હું થાવ. પછી પપ્પાના પપ્પાના પત્ની એટલે દાદી, અને પપ્પાના સોરી મમ્મીના ઘરવાળા ને તમારા સિવાયની બીજી દીકરી એટલે બહેન હોય. મમ્મીના જે ઘરવાળાની તમારા સિવાયની બીજી બહેન હોય એ બહેન. અને એટલે આપણું ઉદાહરણ છે એમાં મમ્મીના ઘરવાળા એટલે આપણા પપ્પા કે એટલે કે આપણા સિવાયની બીજી દીકરી એટલે બેન. પછી મમ્મીના મમ્મીની કે તમારા મમ્મી સિવાયની બીજી દીકરી એટલે માસી. આપણા મમ્મી હોય એના મમ્મી કે એના સિવાયની બીજી દીકરી મમ્મીના સિવાયની એટલે કે માસી થાય. હવે ગીતિકા ગાઈશું ને ફરીથી ખદુક ઘોડા ખદુક. કે એ વાર્તામાં છે કેટલાક શબ્દો બે શબ્દો વડે બનેલા હશે. એ બંને શબ્દો ઓળખી કાઢો. બંને શબ્દોના અર્થની ચર્ચા કરીને લખો. જરૂર પડે ત્યાં શિક્ષકોની મદદ લેવાની છે. કે ગર્ભ અને શ્રીમંત આ બે શબ્દ આપ્યા છે. તો કે ધનવાન મા બાપનું એક બાળક કે જે માતાના ગર્ભમાં હોય ત્યારથી જ ધનવાન ગણાય એટલે બે શબ્દ આવી ગયા. પછી સમયપત્રક, તો સમય પ્રમાણે કરેલું ચોક્કસ આયોજન એને સમયપત્રક કહેવાય. પછી રામ કહાણી એટલે રામ અને કહાણી કે આખા દિવસ દરમિયાન કરેલી વાતો. પછી સોર પગલે એટલે કે સોર પગલું એટલે કે સાનું માનું થાય અને ફટાફટ ભાગી જવું, પગલું એટલે ફટાફટ ભાગી જવું. પછી પંચ પકવાન એટલે 5 પ્રકારની વાનગી હોય. નામ નિશાન તો અતો પતો નહોતો, આ રીતે એના અર્થો થાય છે. ધીંગા મસ્તી તો સાથે મળીને બૂમમાં બૂમ તથા તોફાન કરવું તે. હવે વાક્ય વાંચીને આપેલા શબ્દ જૂથનો અર્થ ધારો અને લખો. તે કપાળે કરસલી પડ્યું એટલે શું થાય? તો કે ગુચ્છે થવું. કે ટીનીની મમ્મી તેને હંમેશા સ્વચ્છ સુઘડ રાખે.
કપડાં મેલા થાય તે તો મમ્મીને જરાય ગમે નહીં. એક દિવસ ટીનીની ભીની માટીમાં રમ ટીનીને કે ભીની માટીમાં રમતી જોઈ તો મમ્મીના કપાળે કરસલી પડી, વાજ આવી જવું એટલે કંટાળી જવું થાય. કે હોશિયાર મયુરી શફીન અને તેમના દોસ્ત એક ફકરો પાંચ વાર લખતા આપતા શિક્ષકથી વાજ આવી ગયા. હેપતાઈ જવું એટલે ડરી જવું થાય અને ગભરાઈ જવું થાય. એકદમ શાંત રહેતા શાંતિલાલ સાહેબને ગુસ્સામાં જોઈ બધા બાળકો અને ગામ લોકો હેપતાઈ ગયા. હવે વાર્તામાંથી બપોર આખી અને ઘરનો વાડો હતો કે આ વાર્તા છે એમાં ફકરો વાંચો અને ત્યાર પછી નીચે આપેલા વાક્યોના અર્થ તે બંધ બેસતું વાક્ય તે ફકરામાંથી શોધીને લખવાનું કીધું છે આપણને. કે ફિયોના ડરામણા ફિયોનાના કે ડરામણા અવાજથી ગભરાઈ જાય છે ફિયોના, કે કૂતરાના ફસવાના અવાજે જ્યારે એ છોકીને ઊભી રહી ત્યારે તેની સામે એક ઘરનો વાડો હતો. પછી ફિયોના છાનીમાની ઘરેથી ભાગી છૂટી એટલે કે ફિયોના સોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. પછી ફિયોનાએ કે નિયમોમાં રહીને જીવવું પડે છે, કે બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. ઘરની બહાર નીકળતા જ તેના હૃદયના ધબકારા વધી ગયા કે રસ્તા પર આવી ત્યારે એની સાથે ધડક ધડક થતી હતી. કે ફિયોના આરામ કરીને થાકી ગઈ હતી કે મોટા પલંગમાં એ પાસા ધસતી પડી રહી હતી. હવે દસમું છે કે શબ્દ જૂથવાળા વાક્ય એ વાર્તામાંથી શોધો અને તેને મળતા આવતા અર્થનો ક્રમ ઉદાહરણ મુજબ લખો. તો કે હવે આપણે જોઈએ કે ફિયોનાના કપાળે કરસલી પડી, તો આમાં બીજું વાક્ય આવશે કે ચીડ પડવી. પછી બીજું છે સાતી ધડક ધડક થતી, તો એમાં ત્રીજું કે આનંદ સાથે ડર પણ લાગતો. પછી ત્રીજું વાક્ય છે કે અવતાર જોવા જેવો હતો, તો એમાં છઠ્ઠું આવશે દેખાવ બદલાઈ ગયો, એટલે ખેલા જ છે અહીં જોઈ લીજો. પછી છજ્જડ પકડીને ચીટકી રહી, તો એમાં ચોથું આવશે બીક સાથે હિસકા ખાવાની મજા. વાજ આવી ગઈ હતી એટલે કંટાળી ગઈ હતી અને મોટા ઘરની છોકરી એટલે પૈસાદાર કુટુંબ આવશે. પછી ફિયોનાની જેમ કપાળે કરસલી પાડો અને પછી પ્રશ્નોના જવાબ આપો. તમારે પણ આવું કરવાનું છે. તમે શાનાથી વાજ આવી ગયા છો એટલે કે તમે શાનાથી કંટાળી ગયા છો એ તમારે લખવાનું છે. તમે કે તમારા નાના ભાઈ બહેન ક્યારે હેપતા ગયા છો, તો કે ઘરે જ્યારે લાઇટ હોય જાય અચાનક કંઈક વસ્તુ ખખડે અથવા તો આપણી પગ પાસેથી જાય ત્યારે અચાનક આપણે હેપતાઈ ગયા હોય અને અથવા કંઈક બૂમ પડી હોય ત્યારે પણ આપણે હેપતાઈ જઈએ છીએ. તમે ક્યારે પાછા ધસતા સુઈ રહો છો કે બપોરે જ્યારે આપણે રમવા બહાર ન જવા દે મમ્મી અથવા પપ્પા, ત્યારે ટળવળતા હોઈએ આપણે. તમને કશાકના ફણકારા વાગે છે શાના અને ક્યારે, તો કે જ્યારે આપણે લેશન લઈને ન ગયા હોય ત્યારે ફણકારા બહુ વાગે નિશાળમાં અને મમ્મી પપ્પાએ કાંઈક કામ આપેલું હોય પણ એન્જો ન થયું ટાઈમે, ત્યારે ફણકારા વાગે. કે તમારા શિક્ષકના મમ્મીના પપ્પાના કપાળ પર કરસલી ક્યારે પડી, તો કે જે છે લેશન ન લેવું હોય ત્યારે અને કામ બાકી હોય ત્યારે. કે આ વાર્તા ઘરે જઈને મોટેરાને કહેવાની છે, એટલે તમારા ઘરે મોટા હોય એને કહેવાની, ત્યાર પછી વાક્યને કે વાર્તાના ઘટનાક્રમ મુજબ ક્રમ આપવાનો છે. તો ક્રમ આપણે આપી દીધેલો છે. પહેલું છે ફિયોના રોજ એકનું એક કામ કરીને કંટાળી ગઈ. પછી બીજું છે ફિયોના રોજની દિનચર્યાથી કંટાળીને ઘરેથી ભાગી છૂટી. ત્રીજું આવશે ફિયોના કે ડોલી પર્લ અને મર્લને મળી. ચોથું આવશે ફિયોનાએ ડોલી પર્લ અને મર્લના ઘરે તમાચે કડી ભરી રમતો રમી. પાંચમું ફિયોનાને બાળક જેવું રમતા આવડી ગયું. છઠ્ઠું ફિયોના ખુશ રહેવાનું શીખી ગઈ. આ રીતે આવશે ક્રમમાં. પછી આપેલા શબ્દમાં કયો ભાવ રહેલો છે, આનંદ દુઃખ કે ગુચ્છો, તે વિચારો અને શબ્દોની આગળ લાગુ પડતું સ્માઈલી બોલ દો. એટલે આપણે સ્માઈલી બોલ દોરવાના કીધા છે, ગુચ્છો હોય ભાવ હોય આનંદ હોય ત્યારે. કે દયામણું મોટું એટલે આપણે લખ્યું છે પણ દોયું નથી, દયામણું મોટું. તો દુઃખ આવે તો દુઃખમાં આપણે આ દોરશું. પછી મોજ મસ્તી કરવી એટલે આનંદ. પછી ધીંગા મસ્તી કરવી એમાં પણ આનંદ. પછી રુદ્રાવતરવાળી આયા એટલે ગુચ્છો. પછી કસાઈ વાળે ઢસડાવવું એટલે ગુચ્છો. પછી હૃદય ધડક ધડક થવું, તો હું આવે એમાં એ તમારે જાતે લખવાનું છે. તમાચકડી મસાવી એટલે એમાં આનંદ આવશે. ગમ ગમીન ચહેરો એટલે દુઃખ અને મોટેથી બરાડવું એટલે ગુચ્છો થાય. હૃદય ધક ધક ક્યારે થાય, તો કે જ્યારે દુઃખ હોય ને ત્યારે
અથવા ગુચ્છો હોય ત્યારે ધગધગ ન થાય, આનંદ આવશે એમાં, તમારે લખવાનું છે. પછી મજા જ મજા અને સજા જ સજા, ફટાફટ ત્રણ વખત બોલો. તમારી પસંદ નાપસંદ નક્કી કરો. પસંદ હોય તો મજા જ મજા અને નાપસંદ હોય તો સજા સજા બોલવાનું છે. આપણે લખી દીધેલું છે કે ફરજિયાત ઘરમાં રહેવું. જો ક્રમ આપ્યા છે, મજા મજા હોય તો એક કરવાનું અને સજા હોય તો બે કરવાનું. તો ફરજિયાત ઘરમાં રહેવું તો શું આવે? તો કે એ સજા સજા, એટલે બે નંબર આવશે એમાં, આમાં બે નંબર. પછી આયાની સંભાળમાં રહેવું એમાં પણ બે નંબર છે, જાણ છું એ સજા સજા. પછી સમયપત્રક મુજબ જીવવું એટલે સજા સજા. પછી હવે આપણે બીજા જોઈએ તો કે મિત્રોના ઘરે જવું તો મજા મજા. દાદાની સાથે વાર્તા કરવી તો મજા મજા. ડર લાગે છતાં રમત રમવી તો મજા મજા. અને મેલા કેલા કપડાવાળા મિત્રો સાથે રમવું મજા મજા. હવે આ વાક્ય કોણ બોલી શકે લખવાનું છે? તો કે ના બેટા એમ ન કરાય આપણાથી, એ અહીંયા બોલે છે આધેડભાઈની જે સ્ત્રી છે એ. બીજું વાક્ય, પણ મને ભૂખ નથી, મારે નથી ખાવું અત્યારે, ફિયોના. તમને ત્રણેયને સાથે ઊંઘવાની કેવી મજા આવતી હશે? તો કે આ ફિયોના બોલે છે કે થોડી વાર રમવા દો ને ફિયોનાને અમારી સાથે, ડોલી પરલ અને મરલ. સંતાઈ જાઓ, જોજો પોલીસ પકડી ન લઈ, આ ડોલી બોલે છે. હું કામ કરતાં કરતાં ચોખ્ખું ખાઈ લઉં, અહીંયા બોલે છે. મારામાં કેટલો કચરો પહેર્યો છે, તેમ માળિયું બોલે છે. પછી આખું શરીર જોવું હોય તો ટાવર ઉપર ચડી જાઓ, ફિયોનાની બહેનપણીઓ છે તે બોલે છે. હવે ડોલીના ઘરમાં પહોંચતા કે પહેલાંની કે ફિયોનાનું વર્ણન કરતા શબ્દો, એટલે ડોલીના ઘરે એ એટલે અહીંયા ફિયોનાનું વર્ણન કરવાનું છે કે ડોલીની ઘરે જ્યારે રમવા જાય છે એ પહેલાં જે આખી ઘટના બને છે એનું વર્ણન કરતાં શબ્દો શેકી નાખવાના છે. તો કે ઇસ્ત્રી ટાઈટ, ફરાત અને બેસન, આ તો એ ઘરે પહેલાં પહોંચી નથી રહી, એ પહેલાંની વાત છે, એટલે આપણે શેકી નાખશું. પછી અપ ટુ ડેટ અને અશાંત, ત્યારે જાય છે તે અપ ટુ ડેટ અને અશાંત હોય છે, એ આપણે શીખશું. પછી ટીંગલી અને કંટાળો એ પણ પહેલાંનું છે. અને રંગબેરંગી ફૂમતા ચહેરો અસ્વસ્થતા એ પણ પહેલાંના શબ્દો છે, એટલે આ શબ્દો આપણે શીખવાના થશે. પછી આગળનો જે પ્રશ્ન છે, પ્રશ્નોના જવાબ આપો અને તમને એમાં ત્રણ કોઈ પણ ત્રણના જવાબ લખવાના છે, તો આપણે ભાગ બેમાં એ લખશું. આ ભાગ એક આપણે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. હવે મળીએ ભાગ બેમાં. તો હવે મળીએ નવા વિડીયોમાં.